મિત્રો નમસ્કાર આજનો દિન મહિમા તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર ગીતકાર રાજેન્દ્ર કૃષ્ણ મધુર ગીતના સર્જક અને પટકથા લેખક રાજેન્દ્ર કૃષ્ણનો જન્મ ઈસવીસન ઓગણીસો ને ઓગણીસમાં થયો હતો માત્ર બાર વર્ષની ઉંમરે એમણે વસંત કાવ્ય લખ્યું પછી તો સાહિત્યના ઉત્તમ ગ્રંથોના વાંચનથી ભક્તિના મધુર ગીતોનું સર્જન તેઓ કરતા ગયા દરમિયાન બહેન ફિલ્મમાં એમણે લખેલા ગીતોએ તો કમાલ કરી દીધી ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઈ બાત હૈ વો દિલ મેં ખુશી ખુશી બનકર આયે આ લતા મંગેશકર અને મોહમ્મદ રફીના મધુર સ્વરો પર સવાર થઈને ગીતોએ રાજેન્દ્ર કૃષ્ણનું નામ સમગ્ર દેશમાં ગુંજતું કર્યું ઉપરાંત ફિલ્મ નાગિનના ગીત મન ડોલે મેરા તન ડોલે ભાભીના ગીતો ચલ ઉડ રે પંછી કે ચલી ચલી રે પતંગ સિકંદરે આજમ્મા જહાં ડાલ ડાલ પર સોને કી ચિડિયા તો ખાનદાનનું તુમી મેરે મંદિર તુમી મેરી પૂજા આ બધા ગીતોએ કમાલ કરી છે આ ગીતો લતા મંગેશકર જેવા સ્વર કિન્નરી અથવા મોહમ્મદ રફી જેવા સુર સમ્રાટ કે મુકેશ જેવા દર્દીલા ગાયક કલાકારોના કંઠમાં વહીને અજબ માધુરી ઉત્પન્ન કરે છે પરંતુ મોટા ભાગના ગીતોની ગુણવત્તા એવી છે કે એકાંતમાં પઠન કરવાથી પણ આનંદ આપે સુંદર શબ્દો ભાવસભર અર્થો અને ગેય તત્વોની ત્રિવેણીમાં શ્રોતાઓને ભીંજવનાર આ ગીતો અમર રહેશે તે વખતે નિર્માણ પામેલી અગણિત દક્ષિણી ફિલ્મોમાં ભાગ્યે જ કોઈ એવી ફિલ્મ હશે જેમાં રાજેન્દ્ર કૃષ્ણનું નામ અને કામ ન હોય ચાલીસ વર્ષની ફિલ્મ કારકિર્દીમાં તેમણે લગભગ આઠસો જેટલા ફિલ્મોમાં યોગદાન કર્યું છે ભાભી નાગીન અનારકલી ગેટવે ઓફ ઇન્ડિયા ડોલી ખાનદાન જેવી ફિલ્મોના સુંદર ગીતો સાંભળવાની સાથે આજે પણ મન આનંદની સમાધિમાં લીન થઈ જાય છે રાજેન્દ્ર કૃષ્ણ તારીખ ત્રેવીસ સપ્ટેમ્બર ઓગણીસો ને સિત્યાસીના રોજ કૃષ્ણના ધામમાં ગયા ત્યારે એમના જ લખેલા એક ગીત પ્રમાણે બ્રિંદાવનકા કનૈયા સબકી આંખો કા તારા તેમ રાજેન્દ્ર કૃષ્ણ પણ ફિલ્મી ગીતોના રસિક શ્રોતાઓની આંખોના તારા બની હંમેશને માટે યાદ રહેશે